तुर्की और सीरिया में भूकंप की महाविनाश सर्जायो है। भूकंप ने कारण 3,800 तुर्की में 2,300 सीरिया में 1,000 मौत ने भेटा है, तरह इजरायल और लेबेनोन में अनेक लोगों मौत थे। तुर्की में 11,000 थी पण वधु लोग घायल थे, त्यारे 3,500 थी वधु इमारतों जमीनदोस्त करवामां आवी छे। तुर्की में 2,818 इमारतों धराशायी थी है, त्यारे 2,470 लोगों ने बचावी लेवामां आव्या छे। हजी पण हजारों लोग काटमाळमां फसायेला होवानी शक्यताओ जोवामां आवी रही छे, त्यारे मोटा पाये राहत अने बचाव कार्य चाली रह्युं छे। त्यारे तुर्की में सोमवारे भूकंपना 3 झटका अनुभवाया हता, त्यारे 7.8 7.5 અને 6ની તીવ્રતાના આ 3 ઝટકાથી તારાજી સર્જાઈ છે। સિરિયામાં 78 જેટલા આફ્ટરશોક્સ અને અનેક વિસ્તારોમાં ઇમર્જન્સી પણ તેના કારણે તેને લાગુ કરી દેવામાં આવી છે, ત્યારે તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે। એક સપ્તાહ માટે શાળા અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવ્યા। ભૂકંપના કેન્દ્ર બિંદુ ગાઝિયાતેપથી 33 કિલોમીટર દૂર આ સમગ્ર केन्द्र बिंदु तेनु नोंधायु छे, त्यारे महत्वनु छे दृश्यो जे आप जोई रह्या छो। ताराजीना आ दृश्यो अहींया सर्जाया छे। तुर्की अने सीरियामां भूकंपथी महाविनाश सर्जायो छे, अने त्यारे भूकंपने कारणे थीने 3,800 थी पण वधु लोको मोतने भेट्या छे। तुर्कीमां 2,300 थी वधु अने सीरियामां लगभग 1,000 थी वधु लोकोना मोत थया छे, त्यारे इजरायल અને લેબનોનમાં પણ અનેક લોકો મોતને ભેટ્યા છે। ખૂબ જ કરુણ કહી શકાય તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે, ત્યારે તુર્કીમાં લગભગ 11,000 થી પણ વધુ લોકો ઘાયલ થયા છે, 3,500 થી વધુ ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે, ત્યારે તુર્કીમાં 2,818 ઇમારતો ધરાશાયી થઈ છે, જેના કારણે થઈને આ મહાવિનાશ સર્જાયો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે કરુણ પરિસ્થિતિ તુર્કીમાં સર્જાઈ છે ભૂકંપના કારણે, થઈને 3,800 થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે। આ ભૂકંપના કારણે થઈને મહાવિનાશ સર્જાયો છે અને હજી પણ હજારો લોકો કાટમાળમાં જ ફસાયેલા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે તે લોકોને બહાર કાઢવા માટે પણ તજવીજ હાથ ધરાઈ રહી છે। મોટા પાયે રાહત અને બચાવ કાર્ય પણ ચાલી રહ્યા છે, ત્યારે તુર્કીમાં સોમવારે ભૂકંપના 3 ઝટકા અનુભવાયા હતા। રેક્ટર સ્કેલ પર જો નજર કરવામાં આવે, 7.5 અને 6ની તીવ્રતાના 3 ઝટકાથી સમગ્ર તુર્કી અને સીરિયામાં તારાજી સર્જાઈ છે।